તેમાં શૌનક વગેરે ઋષિ મુનિઓ સુત પુરાણીને પ્રશ્ન કરે છે કે હે સુતજી, કઈ સમજાતું નથી, હમણાંનું વાતાવરણ છે બધું બેડોળ દેખાય છે, આત્માનું કલ્યાણ થાય, મનને પ્રસન્નતા મળે, અને કોઈ જીવિત અને મૃત આત્માઓ છે એમને શાંતિ મળી શકે. કારણ કે જીવ હવે પાછા પાપાચાર કરી કરીને મરતો જાય છે, જીવ બધા અધોગતિમાં જાય છે, તેને શાંતિ મળી શકે એવું કોઈ સાધન હોય તો બતાવો. સાધન બતાવ્યું છે ભાગવતજી. સુતો વાચ, સુતજી રોમર્ષણના પુત્ર છે, વેદવ્યાસ મહારાજના પરમ શિષ્ય છે. વેદવ્યાસ મહારાજ એ ઋષિ પરાશર અને સત્યવતીના પુત્ર છે. વેદવ્યાસ મહારાજ એ છે કે જે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય જાણે છે, થઈ ગયું એ જાણે છે, થવાનું એ જાણે છે, અને શું થશે એ પણ જાણે છે. ભાગવતના રચિયતા છે, એ જાણતા હતા કે આવનાર સમયમાં કડીકાળનું મંડાણ થયું છે. કડી એટલે વાતાવરણ, લોકો પાપાચારી વ્યભિચારી દુરાચારી બનશે, પોતાનું જીવન અને મૃત્યુ બગાડશે, જેથી અસદગતિમાં પડશે. એ જીવાત્માઓને શાંતિ માટે થઈ અને મારે કંઈક રચના કરવી જોઈએ, એટલે મને ભાગવત રચ્યું છે. તો જે શૌનક વગેરે ઘરડા ઋષિઓ પ્રશ્ન કરે સુતજીને, સુતજી યુવાન છે અને શૌનક વગેરે ઋષિઓ ઘરડા છે, અહીંયા એ જ્ઞાન મળે છે ભગવાન પ્યારા ભક્તો, કે જ્ઞાન અને ઉંમરની સાથે કોઈ લેવા દેવા નથી. તમારું બાળક હોય, જો આપણે એમ કહેતા હોય બાળકને શું ખબર પડે, અરે તમને મોબાઈલમાં ન ખબર પડે ને, તમારા બાળકને દેજો, એ તમને બધું ટાપુ દબાવીને કહેશે કે આ થઈ ગયું. જ્ઞાનને અને ઉંમરને કોઈ લેવા દેવા નથી. અહીંયા સુતજી જવાબ આપે છે, એક સમયે હું તમને એનું સાધન બતાવું છું, સાવધાન થઈ સાંભળો હે શૌનક ઋષિ મુનિઓ. એક સમયે નારદજી ફરતા ફરતા બદ્રી ક્ષેત્રમાં પધારે છે. એ સમયમાં તે વિશાળ સંત સંમેલન યોજાયું હોય છે. સંત સંમેલન સામાન્ય સંસારી માનવીઓ ભેગા થાય એટલે પોતાના કલ્યાણ માટે વિચારે એ સંસારી બતાવ્યા છે. અને સંતો જ્યાં ભેગા થાય, પવિત્ર આત્માઓ જ્યાં ભેગા થાય, ત્યારે વિશ્વનું કલ્યાણ વિચારે એમને સંત સમાગમ કહેવામાં આવે છે. સંત અને સત્ય સંગમાં બેમાં ડિફરન્સ તફાવત છે. સંત સંગ અને સત્સંગ બેમાં ફેર છે. તમે કોઈ લોકલ ચર્ચા કરતા હોય સંસારની, સત્ય વાત કરતા હોય, એક ધણી પોતાની ધણિયાની પોતાની પત્નીને પૂછે કે આ ત્રણ દિવસનું માવતરે ગઈ હતી, ક્યાં ક્યાં ગઈ હતી, એમની પત્ની વિવરણ આપે કે હું આટલા દિવસ હું મારા કાકાને ત્યાં રોકાણી, મારા મામાને ત્યાં રોકાણી, પિતાને ત્યાં બે દિવસ રોકાણી, પછી નાના ભાઈ છે એમને ત્યાં મેં ભોજન લીધું, પછી ત્યાંથી ભાઈ મને મૂકી ગયો. સત્ય વાત જે વિવરણ કરે એમને સત્સંગ માને સત્યતા કહેવામાં આવે છે. તો અહીંયા જે સત્સંગ છે એ સંતોની વચ્ચે આપણે જે કાંઈ વિવરણ કરીએ એને સત્સંગ કહેવામાં આવે. સંતસંગમાં સત્સંગ હોય પણ સત્સંગમાં સંતસંગ હોય એ જરૂરી નથી. સત છે એમાં સંત ન હોય, પણ સંત જ્યાં સંગ થાય એમાં સત્ય સિવાય બીજી કોઈ વાત ન હોય, તેને સંત સંગ કહેવામાં આવ્યો છે. એટલે બતાવ્યું છે કે બિના હરિ કૃપા મેલે નહીં સંતા, ઓર બિના હરિ કૃપા હોય નહીં સંત સંગા. કૃપા હોય ભગવાનની તો સંતોનો સંગ મળે. હે ભગવાન પ્યારા ભક્તો, અહીં આપણને કેટલા ફાયદા મળ્યા છે, કેટલા બધા વિચારો. એક તો દેવાલય બતાવ્યું છે, ભાગવત ક્યાં બેસાડું, ભાગવતમાં વર્ણન છે કથા મહાત્માના છઠ્ઠા અધ્યાયમાં, દેવાલયમાં કથાને બેસાડવાનું. તો એ દેવાલય છે ગણેશ પરમેશ્વર મહારાજના સાનિધ્યમાં. સાથે સાથે અહીંયા ધોણો ધખે છે દસનામ ભેખનો, ગિરિબાપુ બિરાજ છે અહીંયા, પૂજ્યપાદ શ્રી બુદ્ધગીરીબાપુ. બીજો બેનિફિટ ફાયદો, ત્રીજું ભાગવત જેવી સુંદર મજાની કથા ત્રણ, અને ચોથું જે આ પરિવારને હું જ્યાં સુધી ઓળખું છું રાજુભાઈ સહિત જે તે એ પરિવાર અતિ પવિત્ર ભાવથી આ કથા બેસાડી રહ્યો છે. નહીં તો ત્રણ પ્રકારના તત્વો બતાવ્યા છે, એક સત્વ, એક રજસ અને એક તમસ.
હે ભગવાન, પેલા ભક્તો બરાબર ધ્યાન દેજો, એક એક શબ્દ કલ્યાણકારી હશે. મારું કામ છે વિવરણ કરવું, આપનું કામ છે સાંભળી અને એને મંથન કરવું. રાત્રિના સમયને વાગોળજો, જેમ પશુ વાગે ને ખડખાઈને આમ રસ, એમ વાગોળજો, તમને યુગો યુગો અને મૃત્યુ સુધી કામ લાગશે આ શબ્દો. ત્રણ પ્રકારના તત્વો બતાવ્યા, ધર્મ કાર્ય કરાવનાર પણ ત્રણ પ્રકારનો હોય, સત્વ, રજસ અને તમસ. તમારી પાસે જેવું ધન, તમારા પરિવારની જેવી ભાવના, એ ભેગું થાય એ મુજબ તમને આ કથાકાર મળે, જગ્યા મળે અને પુણ્ય અને આનંદ મળી શકે. અહીંયા ત્રણ પ્રકાર છે. ગમે તે ધર્મ કાર્ય ભલે થતું હોય એમાં પણ ત્રણ ભાવ, અને પાપ કર્મ થતું હોય એમાં પણ ત્રણ ભાવ બતાવ્યા છે, સત્વ, રજસ અને તમસ. જો તમારું ધન અને અન્ન અને ભાવના સારી હશે પરિવારની, તો તમને સાત્વિક ઠીક ઠીક નિયમવાળા કથાકાર મળશે અને સારી જગ્યા મળશે, નહીતર મધ્ય મળશે, નહીતર મજા આવશે પણ ખાલી કેવા ખતરની કથા થઈ, પણ પુણ્ય ન મળી શકે, માત્ર મજા મળી શકે. અહીં આપણે આનંદ લેવા બેઠા છે, અને જે આનંદ, કેવો આનંદ, સંતની સાથે સંત બની જવાનું છે. પ્રેમ જબ અનંત હો ગયા, રોમ રોમ મેરા સંત હો ગયા. જો આનંદ સંત ફકીર કરે, અહીંયા આપણે આનંદ એ લેવો, સંતો ફકીરો ના, આપણે સુકામ ના ઘડીક વાર ભેખી બની શકીએ, સર્વસ્વ છોડી દો, મનને એકદમ શુદ્ધ એકાગ્ર બનાવી દો, એટલે આપણે બુદ્ધગુરુની, બુદ્ધગીરી બાપુની પાસે બેઠા હોય એવો બાવળિયો છે એવો આપણને મહેસૂસ થશે. શું કામ મહેસૂસ ના થાય? જો આનંદ સંત ફકીર કરે, ઈશુ આનંદ નાહી અમીરી મેં, જો આનંદ સંત ફકીર કરે, ઓ આનંદ સંત ફકીર કરે, આનંદ નાહી અમીરી મેં, જો આનંદ નાહી અમીરી મેં, એવા વિશ્વના સર્વે સંતોને વંદન, જે આનંદ લઈ રહ્યા છે અને જગતને આપી રહ્યા છે, જગત કલ્યાણ માટે સર્વસ્વ છોડી અને જીવી રહ્યા છે. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર, આનંદ
विश्वद्रोही बने जग में निस्प्रोही बने जग में और रहे रे मस्त फकीरी में जो आनंद संत फकीर ભાગવત નો અર્થ થાય છે ભગવાનના ભક્તોની કથા. ભગવત એટલે ભગવાન અને ભાગવત એટલે ભગવાનનો ભક્ત. ભાગવતજીની અંદર કોઈ સારામાં સારો વિશેષ કોઈ ભક્ત હોય ભગવાનનો તો એ છે પરીક્ષિત. પરીક્ષિતથી મોટો કોઈ ભક્ત નથી. પરીક્ષિતની પાછળ આપણે બધા છે, કારણ કે પરીક્ષિતે પવિત્ર ભાવથી કથાને શ્રવણ કરી અને તેમને મૃત્યુ પહેલા મોક્ષની ગોલોકની પ્રાપ્તિ થઈ છે. તક્ષક દંશ દે પહેલા, કારણ કે જો તક્ષક દંશ દે અને મૃત્યુ થાય તો વિષુચિકાદી દોષેણ ચાતી સારણ યમૃતા, મને પ્રેત થાય. વિષ મને ઝેર, ઝેર કરવાથી, ઝેર ખાવાથી, ઝેરી પદાર્થ ખાવાથી મૃત્યુ થાય તો એ પ્રેતની મજા. પણ મૃત્યુ આત્મા પરમાત્મામાં લીન થઈ જાય પછી એ દેહને આપણે બાળવાનું હોય ને કા દાટવાનું હોય કા બાળવાનું, બાળવાનું તો છે જ, અને કોઈ સંગ્રહી રાખશે નહીં, રાખવા જેવું સાધન નથી. વિશ્વની અંદર સૂર્યાસ લક્ષ યોનિમાંથી કોઈ વધારે વધારે ભયંકર મૃત્યુ બાદ દુર્ગંધ મારતું, મૃત્યુ એટલે કોઈ મરતું નથી, આત્મા પરમાત્માની સાથે જોઈન્ટ થાય છે. અને ન સમજાય તો મરનાર કોઈ હોય ને ખબર પડે ને કે મરવા આવ્યો છે, છાબડામાં રાખજો. હવે તો છાબડા વેલા આવી ગયા, લાંબા લાંબા કાંટાવાળા રાખજો. જ્યારે નાડી બંધ થઈ ગઈ, ધગ 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 ધગ, 4 ગ્રામ વજન ઓછું થઈ જશે. 4 ગ્રામ આત્માનું વજન 4 ગ્રામનું છે. એ વજન ગયો એ પછી 24 કલાકે કોઈ આ નિષ્પ્રાણ દેહને ઘરમાં રાખવા માંગતું નથી. 24 કલાક નહીં, 24. જલ્દી રામનું નામ લઈને ચાલો ચાલો. બ્રાહ્મણ હોય તો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, સાધુ હોય ઓમ નમઃ શિવાય સીતારામ સીતારામ, ચાલો જલ્દી જલ્દી કરો જલ્દી. અરે ભાઈ, જીવનમાં આખી જિંદગી પહેલા ને સમાજે પરિવારે હાવ દંડિકા જ ભરાવ્યા છે. અહીંયા તો રેવા દો ચિતામાં, તો કે જલ્દી હરગી જાય. અહીંયા તો શાંતિ આપો એમને. આ સમાજ છે, આપણો પરિવાર છે, ક્યાંય સખ નહીં ને અહીંયા પણ સખ. 4 ગ્રામ વજન છે આત્માનું. ભગવાને પેરા ભક્તો, 84 લક્ષ યોનિમાંથી કોઈ મૃત્યુ બાદ ભયંકર દુર્ગંધ મારતો કોઈ પદાર્થ હોય ને, કોઈ 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 જીવ હોય ને, તો એ કૂતરું છે. કૂતરું પણ કૂતરાથી પણ કોઈ વધારે દુર્ગંધ મારતો દેહ હોય તો એ માણસનો છે, કારણ કે માણસનો દેહ એટલો બધો ગંધાય છે, કારણ કે ભરી ભરી ને અંદર આખે જ રાખ્યા છે. આવવા દિયો આવવા દિયો.
ભયંકર ગંધાય છે. અને કોઈ પ્રકરણ ન સમજાય તમારા ડોક્ટરને પૂછી લેજો, કોઈ તમારો બાળક વૈજ્ઞાનિક હોય તેમને પૂછી લેજો. આ માણસનો આ છે ને પળ છે ઉપર, આ પળ, આ ત્વચામાં ને ચામડી પળ એ આપણા દુર્ગંધને ઢાંકી રાખે છે. જ્યારે આ ચામડી છે આત્મા છોડીને ચાલ્યો જાય એટલે ત્યાં એનું એસી છે ને બંધ થઈ ગયું એટલે એ બગાડી નાખે, એસી બગડી જાય. તો આ બધું કેવું છે, બંધ હો મુઠ્ઠી તો લાખ કહી, ખુલ જાય તો ફિર ખાખ. આ બંધે બંધમાં વયું જાવ, બહુ ખોલવું નહીં, હાલી ચાલવા દેવું, એમાં મોજ છે, આનંદ છે. તો બદ્રી ક્ષેત્રમાં એક સમય સુતજી કથા કરે, સોનક વગેરે ઋષિ મુનિઓ સંભળાવે. બદ્રી ક્ષેત્રની અંદર એક સમય નારજી પધાર્યા ત્યારે પૂછે છે, સનત કુમારો પૂછે છે, સનક સનંદન સનાતન સનત કુમાર, સરે નાના ઋષિ બાળકો છે અને ઘડિયાળ સામે રાખજો, ન કરો હમણાં ફાઇન પડી જાય. હા મારું એમને માલતું હોય બધું, ભગવાન ભરો હે. હા ક્યાંક રાખજો, નથી રાખી કઈ, કેટલા વહી ગયા કઈ હાલવા દો. કારણ કે અમારી મસ્તી બધી જુદી હોય છે, બેઠા પછી આનંદ જ નીકળે, આનંદ સિવાય બીજી વાત. ભાગવતમાં એક શ્લોક એવો નથી જે મુક્તપણે હસાવી શકે. કોઈ ભૂલથી દ્રષ્ટાંત આવી જાય તો તમારા ભાગ્ય, નહીતર ભાગવત એટલે કડવું પુરાણ છે, અહીંયા સારું કઈ નહીં આવે. ભૂલથી આવી જાય તો ભાગ્ય. અને એક રુક્ષ્મણ વિવાહ જયારે છઠ્ઠે દિવસે સાંજે આપણે લાભ લેશું ત્યારે આનંદ લે, બધાને મોડ લેવાની, ગીતો ગાજો, આનંદ લેજો, મજા આવે, બ્રાહ્મણોને ફટાણી દેજો, હારા હારા. એક એક કલાક આપણે આનંદને આપીએ છીએ, કંઈક તો બેનિફિટ મળવું જોઈએ ને, નહીતર ભાગવત મુક્તપણે હસાવવાનું સાધન નથી. દોષોને યાદ કરીને પ્રાયશ્ચિત કરવાનું સાધન છે. પ્રાયશ્ચિત થઈ જશે તો મૃત્યુ અને જીવન બંને સુધરી જશે, નહીતર વળી ધક્કા આકાશ મંડળમાં ખાવાના. અહીંયા સુતજી તો વાચ સનક સનંદન સનાતન સંત કુમાર એ કહે છે, નારદજી તમે ઉદાસ કેમ છો, બતાવો તમે કેમ માયુસ. સંતો છે ઉદાસ હોય સારું નહીં. નારદજી સંત છે, બ્રહ્મર્ષિ છે, દેવોના ગુરુ છે, દેવોના બ્રાહ્મણ છે અને ભક્તિ માર્ગના આચાર્ય છે. મને અને આપને કોઈ પ્રકારની ભક્તિ, નવમાંથી કોઈ પણ પ્રકારની ભક્તિ જરા કે મેળી હોય તો એના ગુરુ છે નારદજી. અરે આપણા માતા પિતા દુઃખી હોય તો પણ આપણે આમ 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 અંદરથી આમ આમ એમ ચંચળાટ થવી જોઈએ કે મા બાપ કેમ દુઃખી. આ તો ગુરુ 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 આ દુનિયાનું કેવું પવિત્ર આત્મા જેને કાંઈ આપણી પાસે લેવા દેવા નથી, માત્ર આપવું જ છે. માતા પિતાને હજી પણ આકાંક્ષા હશે કે આપણે ઉઢા થઈએ એવા સમયમાં દીકરો અમારો યુવાન થાય તો કંઈ ખીચડી ખબર આવે, થોડીક આશા. ગુરુને કાંઈ આશા નથી અને આશા રાખે ગુરુ નહીં, આશા રાખે ગુરુ ન હોય. ધર્મના ગુરુ છે ને કોઈ આશા હોતી નથી. આવો બચ્ચા, બેઠો બચ્ચા, આવો બાપા, આવ્યા હારું ગુરુજી આશીર્વાદ, ભલે બેટા જાઓ, આનંદ કરો બેટા, મોજવાને. આને સદગુરુ કહેવામાં આવે છે. નારજી કે છે, હું વિશ્વ પરિભ્રમણ કરવા માટે નીકળો, તેમાં મને ક્યાંય પણ દયા દાન તપ વ્રત સ્વાધ્યાય ક્યાંય દેખાણું નહીં, મેં ક્યાંય જોયું નહીં. પાપાચારો દુરાચારો જોયા, જીવ પોતાના સ્વાર્થ માટે ભટકી રહ્યો છે, આ વાત્યા મારી રહ્યો છે. એવા સમયમાં ફરતા ફરતા હું ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાભૂમિ યમુના કિનારે ગયો તો ત્યાં એક મેં કૌતુક જોયું, મને આશ્ચર્ય જોયું. ત્યાં એક ઘરડી સ્ત્રી, યુવાન સ્ત્રી અને ઘરડા બે પુરુષો એના ખોડામાં સૂતા છે, યુવાન સ્ત્રીના ખોડામાં. એ મેં દ્રશ્ય જોયું, મને આશ્ચર્ય થયું કે ઘરડી સ્ત્રી હોય અને યુવાન બાળકો એ તો દીકરા માના ખોડામાં સૂતા હોય, પણ આ તો મેં કંઈક કૌતુક જોયું. યુવાન સ્ત્રી, સ્વરૂપવાન સ્ત્રી અને બે ઘરડા પુરુષો એના ખોડામાં સૂતા છે, કોણ હોઈ શકે. થોડો નજીક ગયો, પેલી યુવાન સ્ત્રી છે, મારામાં કંઈક
ઠીક જોયું હશે કંઈક સાધુપણું, નજીક બોલાવીને કહે છે કે મહારાજ નમસ્કાર કરું છું, મારા દુઃખને દૂર કરો, દુઃખી છું. આપણે ધર્મને દુઃખ આપતા હોય ને, અને આપજો. દેવાલયોમાં સંત મહાપુરુષોને પવિત્ર વડીલો છે, પવિત્ર કોઈ આપણા પવિત્ર સખા સખી હોય જે સમજી શકે એવાને દુઃખ આપજો, બધાને દુઃખ ના આપજો, બધાને કેશો પણ નહીં. નારદજી છે, કંઈક જોયું છે એ સ્ત્રીએ, યુવાન સ્ત્રીએ એટલે પ્રશ્ન કરે છે, મારા દુઃખને કંઈક નિવારણ કરો. નારદજી કહે છે મારે પહેલા જાણવું પડે, સુપાત્ર જોઈને આશીર્વાદ દેવા, સુપાત્રને મદદ કરવી. કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો, કુપાત્રને દાન દેવાની પણ મનાય છે. કુપાત્ર ન દેવાય, સુપાત્રને દાન દેજો જેનો સારો ઉપયોગ કરી શકે. પોતે પરિચય આપવાનું કહે છે નારદજી પેલી સ્ત્રીને, એટલે પેલી સ્ત્રી ત્યાં પરિચય આપે છે નારદજીને, કોણ છે સ્ત્રી. ઉત્પન્ના દ્રવિડેશાહમ ઉર્ધિમ કર્ણાટકે ગતા, ઉત્પન્ના દ્રવિડેશાહમ ઉર્ધિમ કર્ણાટકે ગતા, કવચિત કવચિત મહારાષ્ટ્ર ગુર્જરે જીણતમ ગતા, કવચિત કવચિત મહારાષ્ટ્ર ગુર્જરે જીણતમ ગતા. હે મહાત્મા, હે સંત મહાપુરુષ, મારું નામ ભક્તિ છે. પેલી યુવાન સ્ત્રી એ નારદજીને પોતાની વર્ણન કરી બતાવે છે, હું કોણ છું, મારું નામ ભક્તિ છે, ઉત્પન્ન દ્રવિડે, હું દ્રવિડ દેશમાં મારો જન્મ થયો છે. વૃદ્ધિમ કર્ણાટકે ગતા, માને વૃદ્ધિ માને વધવું, હું કર્ણાટકમાં મોટી થઈ, કવચિત કવચિત મહારાષ્ટ્ર, ક્યાંક ક્યાંક મને મહારાષ્ટ્રમાં માન મળ્યું, કિંતુ ગુજરે જીણતામ ગતા, હું ગુજરાતમાં ગઈ, હું ઘરડી થઈ ગઈ, અને આ કોઈ વૃદ્ધ જે પુરુષો સુતા છે કોઈ સામાન્ય નહીં, મારા દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે, ગુજરાતમાં એ હાવ ઘરડા થઈ ગયા. ત્યાંથી હું ધીમે ધીમે કરતા મારા બાળકોને લેતા 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 જ્યારે ભગવાન કૃષ્ણની પવિત્ર લીલાભૂમિ યમુનાજીના કિનારે જ્યારે આવી છું, વૃંદાવનમાં પ્રવેશ કરતાની સાથે હું તો યુવાન બની ગઈ, પણ હે મહાત્માજી નારદજી, આ મારા બંને પુત્રો છે ને એ યુવાન થતા નથી, ઘરડા થઈને પડ્યા છે. યુવાન અને ઘરડામાં ફરક એટલો કે યુવાન એટલે કે ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય છે, એ યુવાન નથી, ઘરડા થયેલા છે એટલે જ્ઞાન અને વૈરાગ્ય નથી. અને એની સાથે સાથે જો એ યુવાન થઈ જાય, જાગૃત થઈ જાય, તો સમાજમાં જ્ઞાન અને વૈરાગ્ય વ્યાપ્ત થઈ જાય, એટલે નથી ગરડામાં ને નથી. તો ગુજરાતમાં ભાગવતમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણી ભક્તિ આપણી પાસે ઘણી છે, પણ ભક્તિમાં ઢોંગ છે. આપણી ભક્તિમાં ઢોંગ છે, કીર્તન કરતા હોય, કોઈ વાર કીર્તન કરતા હોય અને સાંજનું ટાણું થઈ ગયું હોય, પતિને આવવાનું ટાણું થઈ ગયું હોય, એવા સમયમાં રાધે કૃષ્ણ રામ રામ, રાધે કૃષ્ણ રામ, બેન ને તમારા ભાઈના વંટાણું થઈ ગયું, રાધે કૃષ્ણ રામ રામ, હાલો હાલો ને ધબધપાથી બોલશે, એને ઢોંગ કહેવામાં આવે છે. ભગવાન પ્યારા ભક્તો, જયારે જીવ કથા કીર્તન સત્સંગ ભજનમાં બેઠો હોય ને, ત્યારે સર્વસ્વ છોડી દે, ત્યારે જ પરમાત્મા છે એમને ખાસ મોજ આપે છે. અહીંયા આપણે આપણું લઈને બેઠા છીએ, અરે ભાઈ આ ઘડિયાળ એટલા માટે રાખું છું તમને ભૂખ લાગે ને એ સમયમાં, ઓહ ઓહ આપો ન કરો એટલે તાને પૂરું કરીએ, નહીં તો અમારે તો આમ નમ આયેલું જાય, રાતે તો મૂંગા વ્રત છે જ આજીવન, આમનમ ચાલે, પણ આ તમારા પેટના કીડાને ભૂખ લાગી છે એનું શું કરશું, એનો અમને પણ દોષ લાગે, કારણ કે અમારા ન જાગે પણ તમારા જાગે એનું શું કરશું, એટલે ઘડિયાળમાં જવું પડે છે, ટાઈમની કિંમત છે. તો પવિત્ર ભાવથી અહીંયા નારદજી આ વિવરણ જાણ્યું, પોતે દુઃખી થાય છે. હું સંતોને પૂછી આવું, તમે ભક્તિ અહીં રહેજો, આ તમારા બાળકો પણ ભલે પાસે રહ્યા જ્ઞાન વૈરાગ્ય, એવા સમયમાં અહીંયા જે સનત
ચાર નાના ઋષિ બાળકો સનક, સનંદન, સનાતન, સનત કુમાર એમણે પ્રશ્ન કરેલો, એનો નારદજી જવાબ આપે છે. બદ્રી ક્ષેત્રમાં, બદ્રી વિશાલ ક્ષેત્રની અંદર, હે સનત કુમારો, મને બતાવો આ દયા દાન તપ પ્રત્યે જોવા નથી મળતું. એનું કારણ કે ભક્તિ એ જ્ઞાન અને વૈરાગ્ય છે, એક જગ્યાએ બેસી ગયા છે, વ્યાપ્ત થઈ શકતા નથી. તો બતાવો શું કરું? તો કે જાઓ તમે હરિદ્વારના આનંદ ધામનો તટ છે ગંગા કિનારે, ત્યાં ભાગવત કથા સંભળાવો. ભક્તિ ને જ્ઞાન ને વૈરાગ્ય ને એ સ્પૃષ્ટ થશે. ભક્તિ છે, યુવાન તો છે, શક્તિ વધશે, જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે, યુવાન થશે. તેથી વિશ્વની અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ્ય છે, પૃષ્ઠ થશે, એટલે જીવ પાછો પુણ્યકારી બનશે. ભાગવતમાં એ તાકાત છે કે ગમે એવા દોષ હોય તેને મુક્ત બનાવી દેશ. સંતોના આદેશથી હરિદ્વાર ગંગા કિનારે આનંદ તટ ઉપર ભક્તિને બોલાવી, જ્ઞાન વૈરાગ્ય બુઢા છે, ધીમે ધીમે કરતા તેમને લઈ જઈ સ્વયં નારદજી કથા સંભળાવી પોતાના મુખેથી, અને ત્યાં ભક્તિ છે પૃષ્ઠ બની, અને જ્ઞાન વૈરાગ્ય છે જાગૃત થયા છે. બોલો, ભક્તિ દેવી ભગવાન, ભક્તિ દેવી છે ત્યાં પૃષ્ઠ બની છે. ભક્તિ પણ ભગવાન, ભક્તિ પેલા, પેલા ભક્તિ આવે ત્યારબાદ સર્વસ્વ આવે. જેમાં ભક્તિ જ ના આવે એનું શું કરવું? અહીં શ્રોતા હોય હોય, નિમંત્રણ બધાને આપ્યું, એમાં અમુક જીવ એવા આવશે, હાલો હાલો હાજરી પુરાઈ આવી, નહીતર અકબરી પરિવાર સાથે વ્યવહાર તૂટી જશે. હાજરી પુરાવા આવશે, હાજરી. ભક્તિનો છાંટો નથી તો જ્ઞાન અને વૈરાગ્યની વાત ક્યાંથી આવી શકે? અને જ્ઞાન એને કહેવાય છે, કઈ કહી શકાય છે કે ખાસ પુરાણો પંડિતો એમ નહીં, જ્ઞાન છે ભલમ ક્ષમા ક્ષમા વિરસ્ય ભૂષણમ, જ્યાં દુનિયાને માફ કરી શકે એને જ્ઞાની બતાવ્યો છે. જે સુરવીર છે એને જ્ઞાની બતાવ્યો છે, ક્ષમા વિરસ્ય ભૂષણમ, જ્ઞાની એને બતાવ્યો છે. ખાલી માત્ર ને માત્ર શાસ્ત્રો જાણતા રહીએ, ધર્મને જાણતા રહીએ એમ ન ચાલે. એક સમયે એક સમુદ્રની અંદર, દરિયાની અંદર એક માછીમાર એક પંડિતને આગળ લઈ જઈ રહ્યા હતા, એક બ્રાહ્મણ દેવને. એટલે બ્રાહ્મણ દેવ પૂછ્યું પેલા માછીમારને, બેઠા મધદરીએ નાવ છે, હું મધદરીએ, અને આપણી મધદરીએ જ છે નાવ, હજી નક્કી નથી આ બાજુ જવું કે આ બાજુ જવું, કોશિશ કર્યા છે, ટ્રાય ટુ ટ્રાય બટ વિલ બી સક્સેસ, કોશિશ કર્યા છે, સક્સેસ થઈ શકીએ તો કૃપા ભગવાનની. મધદરીએ બેઠા છે, મધદરીએ સમુદ્રની વચ્ચે મહારાજજી પંડિતજી અમારા ભૂદેવ કહે છે કે બેટા તે કોઈ દિવસ પૂજા અર્ચના કરી છે? નહીં મહારાજ, અમે તો આ દરિયા ખેડો આમાનામાં. મેં હમણાં જ માંગરોળ બંદરે કથા વાંચેલી, 2000 ગામમાં લાઈવ પ્રસારણ હતું ખારવા સમાજની. તો એ ખારવાને પૂછે છે પંડિત પૂજા અર્ચના, તો કે બેટા તારી પા જિંદગી પાણીમાં ગઈ. બરાબર સમજ, આ ટકોર સેવા તત્વને કે ખાલી જ્ઞાન ને જ્ઞાન અને ખાલી શાસ્ત્ર વેદ ધર્મને જાણે એવું નથી. અહીંયા જ્ઞાનનો અર્થ ક્ષમા, જગતને તમે માફ કરી શકો તો તમે પોતે જ્ઞાની છો. કઈઠું વરી ન બેહો, કઈઠું છોડી નાખો. અહીંયા પણ કામની, ક્રોધની, લોભની, મોહની, મત્સરની, દ્વેષની, રાગની, અજ્ઞાનની ગાંઠો છોડીએ તો જ આપણે પરમાત્માની કૃપા થાય, તો જ ભગવાન નજીક લે, નહીંતર છેટે છેટે રાખે. જેમ દૂધની અંદર, પાણીની અંદર આપણે તેલનું ટીપું પધરાવીને કેમ તૈરે રાખે. મહારાજે બીજું પૂછ્યું, બેટા તે ક્યારેય સત્યનારાયણની કથા એવું કઈ કરાયું? નહીં બાપજી, અમે તો આમાનામાં હોઈએ, દરિયા ખેડું. તે કોઈ દિવસ ત્યારે કોઈ દાન પુણ્ય હાથે એવું કઈ, તે હાથે જઈને કઈ અન્નનું કે એવું દાન કર્યું ખરું? નહીં મહારાજજી, અમારું તો આમાનામાં, દરિયા ખેડું. તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. પેલો ખારવાન દીકરો કે મહારાજ તમે સાચું બોલતા હશો, અમે કોઈ પુણ્ય કરી શક્યા નથી, વાત એ સત્ય છે. તેવામાં વાતાવરણ ચેન્જ થયું, મધ દરિયે નાવ ચાલી જાય છે, અમારા મહારાજ નાવમાં બેઠા છે. એટલે પેલા ખારવાના દીકરાને ખબર પડી ગઈ, એટલે કે છે મહારાજજી તમને તરતા આવડે છે? તો કે ના બેટા, તરતા નથી આવડતું. તો કે મહારાજ માફ કરજો, મારી તો પોણી જિંદગી પાણીમાં ગઈ, પણ તમારી આખી જિંદગી હમણાં પાણીમાં વહી જાય, કારણ કે મને તરતા આવડે છે, હમણાં વાવાઝોડું આવવાનું છે. ગિરિરાજ ધરણ કી, મારા નાવ ડૂબી જાય તો અમે તરતા પણ શીખ્યા છીએ, નકર અમારી નાવે ડૂબી જાય. અને તરતા પહેલા શીખજો,
એક શબ્દમાં ઘણું બધું આવી જાય છે. તરી ગયો એ નીકળી ગયો, તરતા નથી આવડતો એ ડૂબી જશે. તો ખાલી પોથી પટપટ જગમવા પંડિત ભયાન કોઈ, ખાલી પોથા વાય છે પણ પંડિતાઈ નથી. સમાજ થયેલી બધાની નું લેવું પડે છે, પછી સમાજને દેવું પડે છે. લોકભોગી બતાવ્યું છે, દેશ કાલે સમવર્તતે સમય વર્તે સાવધાન, દેશ અને કાળ પ્રમાણે ચાલવું પડે, આપને સમજાય એવી કથા અમારે કહેવી પડે છે, વિવરણ કરવું પડે. ભાગવત એ ભાગવત છે પણ શબ્દને સરળતાથી સમજી શકાય શ્રોતાઓ એ રીતે અમારે આપવી પડે છે. તો પવિત્ર ભાવથી હે ભગવાને પ્યારા ભક્તો, અહીંયા જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય પૃષ્ઠ થયા, ત્યારબાદ આગળ ગોકર્ણ કથા વર્ણવી છે ચતુર્થ અને પંચમ અધ્યાય ની અંદર. કે તુંગભદ્રા તટે પૂર્વમ, તુંગભદ્રા તટે પૂર્વમ ભૂતપત્તનમુત્તમમ આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ, આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ. પૂર્વે તુંગભદ્રા નદીની કિનારે એક ગામ આવેલું, તેમાં આત્મદેવ નામે આત્મા રહે છે, પવિત્ર આત્મા, એક બ્રાહ્મણ પુત્ર, તેની પત્નીનું નામ છે ધુંધલી. બંને સુખી છે. પુરાણોમાં બહુ ઓછું વર્ણન હોય છે જેમાં બ્રાહ્મણ ધનવાન હોય, અહીંયા વર્ણન છે કે બ્રાહ્મણ ધનવાન છે. બ્રાહ્મણની પાસે ધન હોય એ સારું નહીં, કર્મકાંડીની વ્યાખ્યા કરીએ છીએ, વેપારીઓની નહીં. અમારે અહીં કાલાવડમાં અમારે ઘણા સમાજ, અમારા સગા છે, ખૂબ બ્રાહ્મણો છે અહીંયા, પણ કર્મકાંડી અમે બ્રાહ્મણ પાસે ધન સારું નહીં, વ્યવહાર પૂરતું સારું. તો ધન આવ્યું તું કરોડ રૂપિયાનો આશ્રમ બનાવ્યો ને, તો વાપરી શકાય, ભેગું ન કરાય, સારું નહીં. બાબાજી કી ઝોલી મેં જ્યાદા કુછ હોય ઓછા નહીં, બાબાજીની ઝોલીમાં પૈસા હારા નહીં, સગવડો અમારે બનાવવાની હોય. જો પવિત્ર ભાવથી અહીંયા બાવલિયાએ ઉદગીરી બાપુના પવિત્ર આશીર્વાદથી સરસ ડુમ બનાવ્યું છે, તો આપણે એનો લાભ લઈ શકીએ છીએ, નહીંતર આપણે બીજી વ્યવસ્થા કરવી પડે. તો એ સુવિધાઓ જગત માટે થઈને કરી શકાય, ધન એકત્રિત ન કરી શકાય. તો પવિત્ર ભાવથી અહીંયા આત્મદેવી આત્મા છે. એવા સમયમાં આત્મદેવ પવિત્ર આત્મા છે, ધુંધલી છે એ મન છે. હે ભગવાન પ્યારા ભક્તો, દરેક ઘરની અંદર એક પવિત્ર આત્મદેવ રૂપી આત્મા બેસેલો છે, બરાબર ધ્યાન દેજો. જે પુરુષ રૂપી હોઈ શકે, સ્ત્રી રૂપી હોઈ શકે, ઘરડા રૂપી હોઈ શકે અને બાળક રૂપી પણ હોઈ શકે, અને એક ધુંધલી રૂપી દુષ્ટ બુદ્ધિ દરેક ઘરમાં બેસેલી છે. એ પુરુષ રૂપી હોઈ શકે, સ્ત્રી રૂપી હોઈ શકે, વૃદ્ધ રૂપી હોઈ શકે અને બાળક રૂપી હોઈ શકે, બંનેનો ડિફરન્સ શું? તો કે આત્મદેવ છે પવિત્ર આત્મા, સત્ય સિવાય વાત ન કરે, સત્ય જ બતાવે તેને આત્મદેવ કહેવામાં આવે છે. એની વાત બધી સત્ય જ હોય, વ્યવહારિક હોય, વિષયો સત્ય હોય, વ્યવહાર ચોખ્ખો હોય. અને ધુંધલી એટલે દુષ્ટ બુદ્ધિ, જે ગમે ત્યારે સારા કાર્યમાં વિઘ્ન નાખે, વારે વારે ઝઘડા કરવાની ઈચ્છા થાય, સારું સારું એકલાને મોજ કરવાની ઈચ્છા થાય, મજા લેવાની ઈચ્છા થાય, પોતાને આનંદ, બસ બીજી વાત નહીં, મને મજા આવવી જોઈએ, ચાહે પુરુષ રૂપી હોય, સ્ત્રી રૂપી હોય, બાળક રૂપી હોય કે ગઢડા રૂપી હોય. એક એક ઘરમાં કણિકાનો પ્રભાવ છે. હે ભગવાન પ્યારા ભક્તો, વ્યાસપીઠના માધ્યમથી કહું છું, તમે મનમાં મનમાં વિચારશો ને તો એ તમને ખબર પડી જશે કે અમારા ઘરમાં આ વ્યક્તિ આ પ્રકારનું બેઠેલું છે. એ કડીનો પ્રભાવ છે. આપણે એમાંથી નેગેટિવ ઉર્જાને દૂર કરી પોઝિટિવ લઈ આવવાની છે. આજથી કથામાં સમજવાનું છે કે આપણે પોતાનું જે સારું ઈચ્છીએ છીએ આજથી બંધ, અને જે તટસ્થ આત્મા કોઈ પણ હોય, તમારી દીકરી કે દીકરાની વહુ પણ કદાચ પવિત્ર હોઈ શકે એના વિચાર હોઈ શકે, તમારા દીકરા, તમારા બાળકોના બાળકોથી લઈ, અને આપણે જે તે સત્ય હોય એમનું જ આપણે માનવું છે, એ વિચાર ઉપર આપણે આગળ હાલવાનું છે. આજથી આપણે વિચાર લેવાનો છે, આપણે બરાબર નથી
એવું મનથી નક્કી કરી લેવાનું છે. જો આપણે પોતાની મજા જોતા હોય તો, કારણ કે મજા છે ને તેમાં સજા મળે છે. મજા કોઈ દિવસ ન લે, આનંદ લેવો આનંદ. અને અહીંયા આપણે એક કથાને વિરામ આપશું અને પવિત્ર ભાવથી તે બુદગીર બાપુની પવિત્ર ઈચ્છા છે, ભાવના છે. સવારે આપણે એક ધૂન તો લીધેલી, પણ અહીંયા રામચંદ્ર ભગવાન થોડું આજે રામનવમી છે એટલે રામચરિત આપણે લઈ અને બે ચાર લિપિ લઈને આગળ વધી એકાદી ધૂન બોલાવી પછી આપણે કથાને વિરામ આપીએ. બહુ પવિત્ર ભાવના છે અને સંતોની ભાવના પવિત્ર જ હોઈ શકે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. અત્યંત 1000 વર્ષ પૂર્વે આજ દિવસે ભગવાન રામજી યુપીના અયોધ્યાની અંદર પધાર્યા અને ઉત્સવ મનાવ્યો. કેવો ઉત્સવ? રામચરિત માનસ. એક વખત રામ, એક વખત દશરથ રાજાને એવી એવી ઈચ્છા ઉત્પન્ન થઈ મનમાં. એક બાર ભૂપતિ મનમાં ભય ગ્લાની મહેસુત નાહી. તો જો ભગવાને પહેલા ભક્તો કથાને સમજો, કથાને સાંભળવાથી કલ્યાણ નહીં, સમજવાથી કલ્યાણ છે. દશરથ રાજા કોણ? તો કે રામ રામ સબ કોઈ કહે, દશરથ કહે ને કોઈ. એક બાર દશરથ કહે યજ્ઞ કોટિ ફલ હોય. રામ કરતા જેનું નામ અતિ શ્રેષ્ઠ છે દશરથ, ભાગ્યવાન હશે કૌશલ્યા, કેટલા પુણ્યવાન હશે કે ત્યાં રામ પધાર્યા છે. એવા દશરથ નું નામ લેવાથી યજ્ઞ કોટિ ફલ હોય. એવા દશરથ સૂર્યવંશી સાક્ષાત જેનો જેનો સૂર્ય તપે છે. લંકા નો રાજા રાવણ જેવો રાવણ વિચાર કરે અયોધ્યામાં પ્રવેશ ન કરાયો, નહીતર મૃત્યુ આવી જાય. એવા 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 દશરથને એક સમયે મનમાં વિચાર આવ્યો. કેવો? એક બાર ભૂપતિ મન માહી ભેગલાની મહે સુત નાહી. ગુરુ ગ્રહ ગયો તુરત મહી પાલા, ચરણ લાગી કરી વિનય બિસાલા. એક બાર, એક વખત ભૂપતિ, એ સમયના મહાન રાજા સૂર્યવંશી રામના પણ પિતા એવા દશરથ છે, એમના મનની અંદર ભય અને ગ્લાની. ગ્લાની મને તર્ક, તર્ક થશે શું થશે, થશે શું થશે, ભય મને ડર. અરે વાર સફેદ આવવા લાગ્યા, મારે ત્યાં સંતાન નથી. હે ભગવાન, પેલો ભક્તો કોઈ પણ મા બાપને પૂછવામાં આવે ને તમે કોના માટે જીવો છો, તો દરેક મા બાપ એમ કહેશે અમે અમારા સંતાનો માટે જીવીએ છીએ, પોતાના માટે કોઈ જીવતો નથી. કારણ કે આપણો DNA છે, આપણો જીન્સ છે. આપણને એમ નમ ઈચ્છા થાય કે ભાઈ આપણું બધું એ સંભાળે, આગળ વધે, સુખી થાય, ત્યારે આપણે મૃત્યુ સુધરે છે. દરેક મા બાપને એમ થાય કે મારા બાળકો સુખી રહે, સંપન્ન રહે. આ જગતમાં ઈર્ષા ન થાય તો એક જ એવો 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 સંબંધ છે જેમાં ઈર્ષા નથી થતી, નહીતર સિવાય બધા ઈર્ષા ઉત્પન્ન થાય. અને એ છે આપણા સંતાનો આપણા કરતા સવાયા થાય, તો આપણા સંતાન સવાય આગળ વધે તો મા બાપ ખુશી થાય. એ સિવાય કોઈ પણ જગ્યાએ ઈર્ષા 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 રહેલી છે. એમાં સ્ત્રીઓમાં 8 અવગુણો બતાવ્યા છે, એમાં ખાસ ઈર્ષા બતાવી. ખાસ ખાસ દેરાણીજી હમણાં 10 તોલાનો હાર કરાયો લાગે છે. હા, આપણે 7 તોલાનો છે, 4 વર્ષ થઈ ગયા, જૂનો થઈ ગયો, ઘસાઈ ગયો. હવે વાત કેવા દઈ, એના વિચારી આપણે ધણી શું કરે છે, નથી માથે છે, ન હોય તો માથે કરશે, કઈ ન વિચારી આપણે. એક જ વસ્તુ, મારે 10 તોલા હાર બનાવવો છે, બીજું કઈ ન વિચારી આપણે. ઈર્ષા એ રૂપ આપણને લાવે છે. અહીંયા દશરથ રાજાના મનની અંદર ભાવ જાગ્યો છે, અને કુભાવ ન કહી શકાય, અને સુભાવ કહી શકાય, સારો ભાવ કહી શકાય. ભય ગ્લાની, ભય મને ડર, આ રાજગાદી ખાલી, મારે ત્યાં સંતાન નથી. પણ દશરથને ઊંડે ઊંડે વિશ્વાસ કોના પર? તો કે બ્રાહ્મણના વૃદ્ધ આંધળા જે માતા પિતા શ્રવણના મા બાપ છે ને, એમના શબ્દ ઉપર વિશ્વાસ. કારણ કે અંતિમ સમયે શબ્દ વેધી બાણ આ દુનિયામાં કોઈની પાસે હોય ને તો મને ખબર છે ત્યાં સુધી બે વ્યક્તિની પાસે, એક દશરથની પાસે હોય, આમ કરી લગાવે શબ્દ વેધી બાણ ઈટી દે, અને એક પૃથ્વીરાજ ચૌહાણની પાસે હતો જેમણે મમદ ઘોરીને માર્યો હતો. પૃથ્વીરાજ ચૌહાણે શબ્દ વેધી બાણ, એ શબ્દ વેધી બાણ એમને હરણ આવ્યું એટલે દશરથે તીર છોડ્યું. એવા સમયમાં શ્રવણ વિધાણો
સવન મરતા મરતા કે છે મારા મા બાપ ને પાણી પાઓ, એટલે ચલ ફરીને જાય છે. મા બાપ કે છે બોલ બેટા બોલ બોલ તો પીએ નકર નહીં. દશરથ કે છે મને માફ કરજો, મેં તમારા દીકરાને વિંધો છે. શ્રવણના માતા પિતા આરાફોરા જેવો આંધળા મા બાપ, આંધળા મા બાપ મૃત્યુ સમય શ્રાપ આપે છે કે દશરથ તારે દીકરા ચાર પણ અંત સમય નહીં એકે પાસ. ચાર દીકરા થાય પણ મૃત્યુ સમયે શાસ્ત્ર કહે છે ને અંતિમ સમયે પરિવાર પાસે હોવો જોઈએ. દીકરાના હાથનું જલ પીએ તો શાંતિ મળે, એ રાજા તને મળી નહીં શકે, જા અમારો તને શ્રાપ છે. એ ભગવાન પ્યારા ભક્તો, આ બ્રાહ્મણો કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરી શકે, સંતો કોઈ દિવસ કોઈનું ખરાબ ન કરી શકે. આ બ્રાહ્મણોએ દશરથને શ્રાપ નહોતો આપ્યો પણ આશીર્વાદ આપ્યા હતા. શું કામ કે દશરથને સંતાન નહોતું, એને બદલે ચાર દીકરા થશે. ચાર માંથી એક કોઈ દશરથ વિચારે છે, વંદન કરે છે 10 વખત કે તમારો શ્રાપ મારા માથા ઉપર. દશરથ વિચારે ચાર માંથી એકાદો દીકરો તો એવો નહીં થાય કે મારું મૃત્યુ બગડશે, અમે હાજર નહીં હોય દીકરા, મારું મૃત્યુ બગડશે. ચાર માંથી એક દીકરો તો ગતિ કરાવશે, પિંડદાન કરીને શ્રાપ કરાવીને. દશરથને એમના પુત્રો પર એના કર્મો પર એમને વિશ્વાસ હતો. એટલે દશરથ વિચારે કે મને શ્રવણના માતા પિતાના શ્રાપ ઉપર વિશ્વાસ છે પણ મારે ગુરુજી પાસે જવું જોઈએ. ગુરુગ્રહ ગયો તુરંત મહીપાલા, મહીપાલ માને રાજા, શરણ લાગી કરી બિને બિસાલા. ધર્મને હથિયાર ઉગામીને આશીર્વાદ ન મળી શકે, દાસ ભાવથી વંદનથી આશીર્વાદ મળી શકે એ રામચરિત માનસથી ચોપાયેલા છે. ત્યારે વશિષ્ઠ મુનિ આશીર્વાદ દે છે, જાઓ આપણે યજ્ઞ કરવો પડશે. તેથી શ્રંગી ઋષિ વશિષ્ઠ બોલાવા, પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. ભગતિ સહિત મને આહુતિ દીને પ્રગટે અગ્નિ ચરુ કરોલીને. ભક્તિથી આહુત શ્રૃંગી નામના ઋષિને, એક દીકરી હોય છે દશરથ નામના રાજાને, યા સંતની પ્રાપ્ત થઈ એટલે પુત્રની પ્રાપ્તિ થઈ એટલે શાંતા નામની દીકરી શૃંગી ઋષિ સાથે દશરથ પરણાવે છે, દાનમાં આપે છે. ખીરના પ્રસાદથી યજ્ઞથી ચાર દીકરાઓ પ્રગટ થયા. ક્યારે? નવમી તિથિ મધુમાં. નવમી તિથિ મધુ માનીતા શુકાલ પક્ષ અભી જીત હરી પ્રીતા જીત હરી પ્રીતા. હે રામ જય રામ જય જય રામ. નવમી તિથિ મધુ માનીતા શુકલ પક્ષ અભી ચિત હરી પ્રીતા ચિત હરી પ્રીતા. નવમી તિથિ નવમી તિથિ મધુ માહ પુનિતા શુકલ પક્ષ અભિજીત હરિપ્રીત્યા. એક ચોપાઈ છે ને, એક દિવસ આપણને આનંદ અપાવે એવી ચોપાઈ છે. તુલસીદાસજી મહારાજ બ્રહ્મદૂત સંતો ગુરુઓ છે, દાસ નામક સંત પ્રાપ્ત થયા, કૃપા તુલસીદાસ કહેવાના. એવા તુલસીદાસજી મહારાજ જે રચના કરી છે એ બધાનો સાર લીધો છે, એમાં બહુ સરસ મજાની વ્યાખ્યા આપી છે. એક એક ચોપાઈ એક એક દિવસ ચાલી શકે, ગુરુમુખીજી ચલાવી શકે. અભિજીત હરિપ્રીતા, અભિજીત નક્ષત્ર ન શીત ન ધામા પાવન કાળ લોક વિશ્રામા. એ સમયમાં ચૈત્ર મહિના આજનો દિવસ શુકલ પક્ષ નવમી તિથિ ન શીત ન ધામા. વિચારો એ ત્રેતા યુગની અંદર અને આજના યુગમાં કેટલો ફેર. આજે ગરમી થાય છે બાબા, ચૈત્ર મહિનામાં રામનવમીમાં શુકલ પક્ષ નવમી તિથિ ગરમી થાય છે.
ત્યારે ન શીત ન ધામા, ન શીત માને ઠંડક નહી, ધામા માને તડકો નહી, પાવન કાલ લોક વિશ્રામા, ત્યારે પાવન કાલ એકદમ પવિત્ર સમય આવી રહ્યો હતો. લોક વિશ્રામા ભોજન કરીને વિશ્રામ લેતા હતા. હે ભગવાનના પ્યારા ભક્તો, આપણે બધા બપોરે હવે 2 વાગે બપોરા કરીએ છીએ, ત્યારે 11 વાગે જમાય જતું હતું. ડિફરન્સ આટલો છે. જમીને લોકો વિશ્રામ કરતા હોય એવા સમય અંદર ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભગવાન કૌશલ્યા નંદન સાક્ષાત દશરથ પુત્ર પધાર્યા છે. તો પવિત્ર ભાવથી બોલો રામચંદ્ર ભગવાન કી જય. આવો સાથે મળી આપણે થોડું સંગીત લઈએ છીએ. કે પ્રગટે ચારો ભૈયા અવધ મેં ભાજે બધૈયા, પ્રગટે ચારો ભૈયા અવધ મેં ભાજે બધૈયા. પ્રગટે ચારો ભૈયા અવધ મેં ભાજે બધૈયા, પ્રગટે ચારો ભૈયા અવધ મેં ભાજે બધૈયા. બાજે બધૈયા બાજે સહનૈયા, બાજે બધૈયા બાજે સહનૈયા, બાજે બધૈયા બાજે સહનૈયા, બાજે બધૈયા બાજે સહનૈયા. પ્રગટે ચારો ભૈયા અવધ મેં ભાજે બજૈયા, જય હો રામ કી જય હો. ધમે ભાજે બજૈયા ભગવાન. આપો આપો રાજા રૂપા ઓરે રાજા લૂંટાવે રૂપિયા. દશરથ રૂપિયા વરસાવે છે, આ ગાગડિયા નહીં હોનાના રૂપિયા. દશરથ લૂંટાવે રૂપિયા અવધ મેં ભાજે બધૈયા, લૂંટાવે રૂપિયા અવધ મેં ભાજે બધૈયા. પ્રગટે ચારો ભૈયા અવધ મેં ભાજે બધૈયા, પ્રગટે ચારો ભૈયા અવધ આપશો વાત વાંધો નહીં હાલશે. જગમગ જગમગ દિયલા જલત હે, 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 જગમગ જગમગ દિયલા જલત હે. ઝિલમિલ હોત અતરિયા અતરિયા પે ઝિલમિલ 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 જગમગ
ઝીલમિલ ઓત અતરિયા અવધ મે આજ બાજે બજૈયા અવધ મે બાજે બજૈયા સાથે આપણે શું સંબંધ છે હમે રામજી કે રામજી હમારે હે રામજી કે રામજી હમારે હે હમ રામજી કે રામજી હમારે હે રામજી કે રામજી હમારે હે ઓ તો લાખો કે તારે ને હારે હે લાખો કે તારે ને હારે હે ઓ તો લાખો કે તારે ને હારે હે ઓ લાખો કે તારે ને રામ જી હમારે હે રામ જી કે રામ જી હમારે હે રામ જી કે રામ જી હમારે હે બોલો રામ 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 સરસ મજાનો ઉત્સવ આપણે મનાવ્યો, ભગવાનને દૂધળા આપણે જમાડી અને પછી આપણે પ્રસાદ લઈ અને વિરામ લેશું. સર્વ આત્માઓને, વિશ્વના સર્વ આત્માઓને ભાગવત કથાના માધ્યમથી અકબરી પરિવાર, સગા વાલા સ્નેહીઓથી લઈ સર્વ ભક્તજનો સર્વને આજની રામનવમીની ખૂબ ખૂબ વધામણી, ખૂબ ખૂબ વધામણી, ખૂબ ખૂબ વધામણી. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આજે કથાનો પહેલો દિવસ, ભગવાન કૃષ્ણના ગુણાનુવાદ ભાગવત રૂપી પેલા દિવસની કથા વિરામ પૂર્વે આપણે ભગવાનને દૂધળા ધરીને પછી આપણે આગળ વધીએ. આવો ભગવાનને દૂધ ધરીએ, બપોરે દૂધ પ્રભુને ધરાશે, સાંજે પ્રસાદ. પીઓ ને કધેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે, પીઓ ને કધેલા દૂધ પ્રેમ ધારી રે, પીઓ ને કધેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે, પીઓ ને કધેલા દૂધ પ્રભુ પ્રેમ ધારી
ખાટી સાકર નાખી એ લચી આનંદકારી રે સાચે રૂપે સાકર નાખી એ લચી આનંદકારી રે એ જ્ઞાન રૂપી બદામ નાખી તિસ્તા ગુણકારી રે જ્ઞાન રૂપી બદામ નાખી તિસ્તા ગુણકારી રે સાઈ પર સહસ્રવધારી રે ચારો લીલો ચેતન દેશે સાઈ પર સહસ્રવધારી રે કોમલ કાકસ્તુરી નાખી કેસર ધીરજ ધારી રે કોમલ કાકસ્તુરી નાખી કેસર ધીરજ ધારી રે પ્રેમ રૂપી પાતલ ભર્યા અભય અમૃત સારું રે પ્રેમ અભય અમૃત સારી રે પાવતરી ને પીજો પ્રભુજી થોડું મીઠું કેજો રે પાવતરી ને પીજો પ્રભુજી થોડું મીઠું કેજો રે બાકી ની પ્રસાદી પ્રભુજી ભક્તો ને દેજો રે બાકી ની પ્રસાદી પ્રભુજી ભક્તો ને દેજો રે કધીલા દૂધ પ્રભુ પ્રેમ ધારી રે હજી પ્રભુ પ્રેમ ધારી રે પ્રભુ પ્રેમ ધારી રે હજી પ્રભુ પ્રેમ ધારી રે પ્રભુ પ્રેમ ધારી રે ભાગવત ભગવાન કી જય પ્રથમ દિવસની કથા મધ્યાહ્ન વિરામ મધ્યાહ્ન બાદ 3 વાગે કથા પુનઃ શરૂ થશે અસ્તુ સર્વ પવિત્ર આત્માઓને જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ